વરાછા યોગી ચોક ખાતે મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી શરૂ કરાયેલી શાળામાં શિક્ષકોની નિમણૂક કરવાની માંગ સાથે મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હાલ શિક્ષકોની અછત હોવાનું લાગી રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય એવા નટુભાઈ પટેલ અને સફીભાઈ જરીવાલ દ્વારા સુરત મનપા કમિશનરે આવેદનપત્ર આપી યોગી ચોક ખાતે નવી શરૂ થયેલી શાળામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે. નટુભાઈ પટેલ, વિપક્ષ વિરોધ પક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. પુના કુંભરિયા ખાતે જે નવી શાળા ચાલુ થઈ એમાં શું સમસ્યા આવી શકે એમ છે અને તમે શું કહેવા માંગો? તાજેતરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત તરફથી 348 નંબરની યોગી ચોકમાં જે શાળા શરૂ થઈ છે તેને અમે આવકારીએ છીએ. સાટોસાટ એના ઘણા પ્રોબ્લેમો હોય છે, એટલા માટે તમારું ધ્યાન દોરવા માંગે છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલમાં 857 જેટલા શિક્ષકોની ઘર છે. અહીં ઓએસ નથી, અહીંયા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નથી, હેકલાક નથી, ઉપસર્જનરેગી નથી, ક્લાર્ક નથી, પટાવાની જોગવાઈ નથી. અમદાવાદમાં ગાંધીનગરમાં ભાજપનું શાસન છે, અહીંયા સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, અહીંયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપનું સરકાર પણ જે શાસક નમાલા પુરવઠા છે, એટલા માટે કે એ લોકો આટલી બધી ઘટ હોવા છતાં એ લોકોના કહી શકતા નથી. એનું કારણ કે એ લોકો જો કહેવા જાય તો એ લોકો એમ કે તમારામાં આવડત નથી એવું બહાનું કરે અને તે આધારે એ લોકો કહેતા નથી. સવાલ એ થાય છે કે જે શાળાઓ ખોલે છે તેમાં બાળકોના ભય સાથે ભાવિ સાથે ચીરા થવાનો ભય અમને એટલા માટે લાગે જે 2800 વિદ્યાર્થીઓ જેટલા ફોર્મ લઈ ગયા છે અને હજુ બી ફોર્મ આજે વેચાય છે તો 500,000 ઓછામાં ઓછા ફોર્મ જશે અને તેવા સંજોગોનો સવાલ આવશે એડમિશનનો અને ત્યારબાદ આવશે શિક્ષકોનો. હાલમાં જે ભાજપ સરકાર શાસકો જે કરી રહ્યા છે તે શાળા બંધ કરવાનો કારસો રચી રહ્યા છે અને શાળા બંધ કરવા પાછળનું મુખ્ય એક જ કારણ છે કે શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે શિક્ષકોની ઘટ છે તે ઘટ ભરપાઈ કરવા માટે શાળા બંધ કરીને એમાં જે વધનાર શિક્ષકો આવે તે ત્યાં ભરવાનો કારસો એ લોકો રચી રહ્યા છે અને સાટોસાટ 4 જેટલી બાલવાડી પણ બંધ કરી છે અને હજુ બીજી 5 કે 6 સ્કૂલને બંધ કરવાની પીરવી એ લોકો કરી રહ્યા છે. આવા સંજોગોમાં એ લોકો કયા સંજોગોમાં આ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડશે? કારણ કે અમારો જે ખ્યાલ છે કે બાળકો જે લાઈન લાગે છે તેમાં નગર પ્રાથમિક શિક્ષણ માટે કોઈ હેત ઉપડે નથી ગયો, પરંતુ હાલમાં જે આર્થિક મહામંડળીને આર્થિક જે મહામારી ઊભી થઈ છે તેને કારણે લોકોના રોજગાર ધંધા બંધ પડ્યા છે અને તેને કારણે આર્થિક પરિસ્થિતિમાં બગાડ થયો છે અને તેને કારણે બાળકો અહીંયા ભણવા આવે છે એવું અમારું ચોક્કસ સ્પષ્ટ માનવું છે અને વેલ્યુ સાથે જે ચર્ચા કરી તેમાં બી એ લોકો સ્પષ્ટ થાય છે. આવા સંજોગોની અંદર અમારે શાસકોને એટલું જ કહેવાની કે જો તમારી સ્કૂલ શરૂ થઈ તો કરજો, નહીં તો શિક્ષકના અભાવે જો વિદ્યાર્થીઓને એના ભાવિ પર શિક્ષણ પર અસર થશે તો તમે અમે તમને સામે અમારે આગળની કાર્યવાહી કરતા પર ખચકાઈશું નહીં. હાલ કોરોનાને ધ્યાને લઈ શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને એડમિશનને લઈ વાલીઓનો ધસારો જોવા મળ્યો છે. શિક્ષકોની નિમણૂક કરવામાં આવી તેવી માંગ પણ કરવામાં આવી છે. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી, 24 ન્યૂઝ.